હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે અનેક જડીબૂટીઓથી મહેંદીપ્રી મિક્સ કે મહેંદી પેક બનાવીશું આ તમે એકવાર તૈયાર કરીને ડબ્બો ભરીને રાખી દો પછી તમે રાત્રે પલાળી સવારે વાળમાં

સવારે વાળમાં લગાવી શેમ્પુથી વાળ હોશ કરી લેવાના તો ચલો બનાવવાનું શું કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિન્ક પણ મૂકેલી છે સૌથી પહેલા આપણે મહેંદી અને ઇન્ડિગો પાવડર લઈશું જેને વ્હાઇટ વાળ ના હોય તેને ઇન્ડિગો પાવડર સ્કીપ કરી દેવાનો છે ખાલી મહેંદી અને બીજી બધી સામગ્રી ઉમેરું તે લેવાની છે જો વ્હાઇટ વાળનો પ્રોબ્લેમ હોય વધારે

તમને જે ફાવતી હોય તે તમે લઈ શકો છો પણ એકદમ સરસ નેચરલ હોય તેવી જ વાપરજો હવે મારે ડાર્ક બ્રાઉન જેવો કલર જોઈએ છીએ એટલે હું અઢીસો ગ્રામ ઇન્ડિગો પાવડર મિક્સ કરું છું ને જેને વ્હાઈટ વાળ ના હોય તેને ઇન્ડિગો પાવડર મિક્સ ના કરવો હવે આપણે બીજા પાવડર ઉમેરવાના છે તે ઉમેરી દઈએ સાથે આપણે લઈશું બે ચમચી જેટલો મેથી પાવડર મેથી પાવડર વાળને સ્મૂથ અને ગ્રોથ વધારે છે સાથે ખરતા વાળને અટકાવે છે બે ચમચી જેટલો ભૃંગરાજ કે ભાંગરા પાવડર લીધો છે ભાંગરાને તો હેર ઓઇલનો રાજા કહેવામાં આવે છે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે સફેદ થતા વાળને અટકાવે છે ભ્રૃંગરાજ કે ભાંગરો હવે બે ચમચી આમળા પાવડર લઈશું આમળા વાળ માટે ખૂબ જ ગુણકારી છે વાળનો કલર પણ સરસ આવશે સાથે બે ચમચી બ્રાહ્મણી પાવડર લીધો છે તે પણ વાળ માટે ખૂબ જ સારો છે અને સ્કેલ્પને નરેશ કરશે અને તેનાથી વાળને સારી એવી ઇફેક્ટ આવશે અને ખરતા વાળને અટકાવશે બે ચમચી શિકાકાઈ પાવડર વધારે નથી લેવાનો નહીતર કલર સારો નહીં આવે સાથે બે ચમચી જટામાસી પાવડર લઈશું જટામાસી હેડ ગ્રોથ માટે ખૂબ જ ઉપયોગી છે અને વાળને ખરતા અટકાવીને ગ્રોથ વધારશે હવે આપણે લઈશું બે ચમચી રતન પાવડર વાળ ઇન્ડિગોથી રફ ના થાય તેના માટે બે ચમચી બીટનો પાવડર લીધો છે બીટથી વાળ સ્મૂથ થશે વાળને રફ થતા અટકાવશે હવે બે ફૂલનો પાવડર લીધો છે તે પણ તમારા વાળને સ્મૂથ બનાવશે રફનેસ દૂર કરશે અને ગ્રોથ બહુ વધારશે હવે આપણે બધી જ જડીબૂટીઓ નાખી દીધી છે હવે એનો કલર ડાર્ક થાય એના માટે આપણે એક ચમચી લવિંગ પાવડર લીધો છે જે આપણે વઘારમાં ઉપયોગમાં લઈએ છીએ તે લવિંગને મેં શેકીને પાવડર તૈયાર કર્યો છે તમને ખ્યાલ જ હશે કે આપણે હાથમાં જ્યારે મહેંદી મૂકીએ ત્યારે લવિંગનો શેક લઈએ તો કલર એકદમ સરસ ડાર્ક આવે છે એટલા માટે મેં લવિંગ પાવડર લીધો છે હવે આપણે બે ચમચી કાથો લઈશું કાથાથી તમારી મહેંદી હોય ને તેને એકદમ સરસ ડાર્ક કલર આપશે અને ખૂબ જ સારી ઇફેક્ટ આપશે વાળને વાળને સાઈની બનાવશે હવે આપણે આ બધી જ ઔષધિને મિક્સ કરવાની છે પછી ડબ્બામાં ભરી દઈશું પછી જ્યારે તમારે યુઝ કરવો હોય ને ત્યારે તમારા વાળની લેન્થ પ્રમાણે તેટલો પાવડર તમારે કાઢી લેવાનો પછી તમે જે ચાનું પાણી બનાવતા હોય ને એવી રીતના બનાવી લેવાનું અને જો તમારે તેનાથી પણ વધારે ઇફેક્ટિવ બનાવવું હોય ને

બસ એ પાણીથી તમે તમારી મહેંદી પલાળશો ને તો તમારા વાર ક્યારેય રફ નહી થાય અને ગ્રોથ ખૂબ જ સારું એવો થશે તો હવે આપણે આને મિક્સ કરી લઈએ પછી તેને એક ડબ્બામાં ભરી દઈએ હવે આ પાવડરને સારી રીતના મિક્સ કરવાનો છે ઇન્ડિગો અને મહેંદી એક સરખા હલાવી લેવાય એટલે કોઈ પાવડર જુદા જુદા ના રહે ઘણાને ઇન્ડિગો પાવડરથી એલર્જી થાય છે એટલે કે તેની સ્મેલ એવી છે એટલા માટે એનો મતલબ એ નથી કે પાવડર ખરાબ છે એકદમ નેચરલી છે હન્ડ્રેડ પરસેન્ટ પણ ઘણાને ઇન્ડિગો પાવડરની સ્મેલથી થતું હોય છે તો હું આજે બધા પાવડર મિક્સ થઈ જશે ને એટલે હું તેમાં તમે કોઈ પણ બદામનું કે કોઈ પણ હેર ઓઇલ લઈ શકો છો પંદરથી વીસ ટીપા નાખીને ફરી હલાવીને મિક્સ કરીશું જેના કારણે તમે વાળમાં લગાવશો ને તો તમને કોઈ જ તકલીફ ના પડે એટલે બીજો કોઈ પ્રોબ્લેમ નથી પણ તેની સ્મેલના લીધે ઘણાને પ્રોબ્લેમ આવે છે અને તમારા રહેલ કોઈ પણ નાખી શકો છો એટલે તમે આ રીતે કોઈ પણ તેલ એડ કરશો તો પણ કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે બધા જ પાવડર સારી રીતના મિક્સ થઈ ગયા છે હવે હું તેમાં મારી ઘરે જ બનાવેલું બેતાલીસ ઔષધિથી બનાવેલું છે તેના થી નાખું છું એટલે તમને આઈડિયા આવી જાય તમે મહેંદીને પલાળતી વખતે પણ નાખી શકો છો અત્યારે નાખશો તો તમારો પાવડર લાંબા સમય સુધી ખરાબ પણ નહીં થાય અને અંદર સ્મેલ પણ સરસ આવશે આપણે પેકમાં પણ બધી જ ઉમેરી છે અને મારું હેર ઓઇલ પણ બેતાલીસ ઔષધિથી થી જ બની લેવું છે એટલે મસ્ત મજાની ઠંડી ઠંડી સ્મેલ આવશે કુલિંગ ઇફેક્ટ આવશે હવે ફરી સારી રીતના મિક્સ કરી લઈએ એટલે હેર ઓઇલ બધા જ પાવડરમાં સારી રીતના મિક્સ થઈ જાય હવે તમે જ્યારે પણ આ પાવડર પલાળશો ને એટલે તમને બિલકુલ ઇન્ડિગોની સ્મેલ નહીં આવે આ પેક બનાવીને તમારી દીકરી સ્ટડી કરતા હોય જોબ કરતા હોય અથવા બહાર હોય તો તેને તમે આ રીતના બનાવીને પણ મોકલી શકો છો તો તૈયાર છે આપણું ઔષધિહીન આપણી મિક્સ પાવડર કે હેર પેક હવે આને આપણે એક ડબ્બામાં ભરી દઈશું જેને તમે અઠવાડિયામાં એક વાર કે જેને બહુ બધા સફેદ વાળ હોય તે શરૂઆતમાં અઠવાડિયામાં એકવાર લગાવે પછી ધીમે ધીમે દસ થી પંદર દિવસે અને પછી તમે મહિનામાં બે વાર લગાવશો ને એટલે તમારા જે સફેદ વાળ બહુ બધા થઈ ગયા છે તે ધીમે ધીમે ડાર્ક થવા લાગશે અને હા જો તમારે સફેદ વાળ થવાની શરૂઆત તો હોય તો સો ટકા બંધ થઈ જશે રેગ્યુલર કરશો તો તમે આ પેક લગાવ્યા જ કરશો તો ડાર્ક કલર થતો જશે અને તમારા વાળ સારા રહેશે પણ જેવું બંધ કરશો અને દિવસો જશે તેમ 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 તમારા વ્હાઈટ વાળ આવી જશે એટલે એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે જો તમે રેગ્યુલર આ પેક લગાવશો તો તમારે કોઈ કેમિકલ વાળી ડાય લગાવવાની જરૂર નહીં પડે કોઈ દિવસ અને હા મિત્રો આ અનેક ઔષધિથી બનાવેલું પેક જોતું હોય તો ઉપરના નંબર ઉપર કોન્ટેક કરી શકો છો તો તમને મારી આ ઔષધિ હિના પ્રિમિક્સ પાવડરની રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ